लिख रहा हूँ। एग्जाम्पल सिक्स, शू कहे जे खबर, 30 वीजड़ी ना गोड़ा माथी 6 गोड़ा खामी युक्त छे, पुरवणी सहित 4 गोड़ाओने निदर्श यादृच्छिक लीधो छे। 4 गोड़ा लीधा, हवे खामीयुक्त गोड़ा माटेनी संभावनानुं वितरण मेळवो। હવે દીકરા અહીંયા બર્નુલીના પ્રયોગો પ્રમાણે ચાલશું। બર્નુલી, ખામીયુક્ત ગોળો પસંદ થવાની ઘટનાને, ખામીયુક્ત ગોળો પસંદ થવાની ઘટનાને સફળતા ગણીએ, સફળતા ગણીએ। ખામીયુક્ત ગોળો પસંદ થવાની સંખ્યાને સંખ્યાને યાદરચિક ચલ યાદરચિક ચલ એક્સ વડે દર્શાવીએ, તો એક્સ નો વિસ્તાર ગણ શું થાય? તો કે 0, 1, 2, 3, 4 થશે। સફળતાની સંભાવના 0.5 વડે દર્શાવીએ, બરાબર। ખામીયુક્ત ગોળા કેટલા છે? તો કે 6, 6 માંથી 1 પસંદ થાય અને 30 માંથી 1 પસંદ થાય, આમ 6 ના છેદમાં 30, 1 ના છેદમાં 5। હવે નિષ્ફળતાની સંભાવના, એ તો સીધે સીધું મળી જાય, ક્યુ 1 માઇનસ p એટલે 4/5 થશે। અહીં બર્નુલીના પ્રયત્નો 4 છે, હવે સૂત્ર છે દીકરો, પી ઓફ એક્સ એન સંચય એક્સ ઇન્ટુ પી રેસ ટુ એક્સ ઇન્ટુ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4। એક્સ બરાબર 0 માટે પી ઓફ 0 બરાબર 4 સંચય 0, પી એટલે વન બાય ફાઈવ, 4/5 રેસ ટુ એન માઇનસ એક્સ એટલે 1/5 રેસ ટુ 0 ઇન્ટુ 4/5 રેસ ટુ એન માઇનસ 0 એટલે કે 4 માઇનસ 0 એટલે આ જવાબ આવશે 1, 1, 4/5, 4/5, 4/5, 4/5 એટલે 216, 256
છેદમાં 625. આ પહેલો જવાબ મળ્યો. હવે એક્સ બરાબર એક માટે, એક્સ બરાબર એક માટે પી ઓફ વન 4 સંચય 1 1 બાય 5 રેસ ટુ 1 4 બાય 5 રેસ ટુ 3 4 1 બાય 5 4 બાય 5 4 બાય 5 4 બાય 5 એ જવાબ એ જ આવ્યો 256 છેદમાં 625. હાલો એક્સ બરાબર બે માટે પી ઓફ ટુ 4 સંચય 2 1 બાય 5 રેસ ટુ 2 4 બાય 5 રેસ ટુ 2 4 સંચય 2 એટલે 6 1 બાય 5 1 બાય 5 4 બાય 5 144 અપોન 625. એક્સ બરાબર 3 માટે પી ઓફ 3 4 સંચય 3 1 બાય 5 રેસ ટુ 3 4 બાય 5 4 સંચય 3 એટલે 4 કહેશું. 1 બાય 5 1 બાય 5 1 બાય 5 4 બાય 5 16 ના છેદમાં 225, 16 ના છેદમાં 225. એક્સ બરાબર 4 માટે પી ઓફ 4 4 સંચય 4 1 બાય 5 રેસ ટુ 4 4 બાય 5 રેસ ટુ 0. એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 હો દીકરો. 4 સંચય એટલે 1 1 બાય 5 1 બાય 5 1 બાય 5 1 બાય 5 1 અપોન 625. અહીંયા પણ એવું જ છે 625. બસ તેથી સંભાવના વિતરણ એક્સ અને પી ઓફ એક્સ બરાબર એક્સ 0 1 2 3 4 0 માટે 256 છેદમાં 625, 256 છેદમાં 625. ચાલો આવી રીતે આપણને સંભાવના વિતરણ મળે દીકરાઓ. બહુ મજા આવે એવો દાખલો છે આ દાખલા, મજા જ આવશે. રેડી? સમજાઈ ગયું? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો દીકરાઓ, એક સિક્કો અસમતોલ છે, છાપ મળવાની સંભાવના કાટો મળે તેની સંભાવના કરતા 3 ગણી છે. આપણે સિક્કાને પછી 2 વાર ઉછાળવામાં આવે છે, તો કાટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ એકદમ સહેલું. એક સિક્કો અસમતોલ છે, ધારો કે કાંટા મળવાની સંભાવના ક્યુ છે. કાંટો મળવાની સંભાવના
क्यू छे। तेथी छाप मळवानी संभावना थ्री क्यू। अही क्यू प्लस थ्री क्यू इज इक्वल टू वन, એટલે q ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4। આ આપણને q મળી ગયો દીકરા, q ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4। ખ્યાલ આવે છે કે આ સર જુઓ જુઓ હરખાઈએ। તેથી કાંટો મળવાની સંભાવના वन बाय फोर, छाप मळवानी संभावना थ्री बाय फोर। सिक्का ने बे वखत उछाड़वामां आवे छे, યાદરચ્છિક ચલ એક્સ એ કાંટાની સંખ્યા દર્શાવે તો એક્સ ની શક્ય કિંમત जीरो वन टू छे, जीरो वन टू छे। हवे आपणे एना भाग लेशु, चालो बे समतोल सिक्का ने, टूंकमां एक समतोल सिक्का ने बे वखत उछाड़ता, बे वखत उछाड़वाथी મળતો નિદર્શાવકાશ શું થાય? એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી। હવે આપણે સંભાવના વિતરણ માટે શું કરશું? તો કે એક્સ બરાબર ઝીરો, એક્સ બરાબર ઝીરો, એટલે એક પણ કાંટો ન હોય, એક પણ કાંટો એટલે ટી ન હોય, એમાં કોણ આવ્યું? તો કે એચ એચ। તેથી પી ઓફ ઝીરો બરાબર પી ઓફ એચ એચ, એટલે પી ઓફ એચ ઇન્ટુ પી ઓફ એચ, પહેલી વાર કાંટો મળે અને બીજી વાર કાંટો મળે, એમ ટૂંકમાં પહેલી વાર કાંટો ન મળે અને બીજી વાર કાંટો ન મળે, એટલે વન બાય ફોર, વન બાય ફોર, સોરી એચ એટલે થ્રી બાય ફોર છે, થ્રી બાય ફોર, થ્રી બાય ફોર। નાઇન અપોન સિક્સટીન, એક્સ બરાબર વન, એક વખત કાંટો મળે, એટલે કોણ આવે? એચ ટી, ટી એચ, આવું આવે। ખ્યાલ આવ્યો કે હા સર? એટલે શું થયું? તો કે પી ઓફ એચ ટી વત્તા પી ઓફ ટી એચ, એચ એટલે થ્રી બાય ફોર, ટી એટલે વન બાય ફોર,
અહીંયા 1/4, 3/4, એટલે 3/16 પ્લસ 3/16, 6/16, ખ્યાલ આવ્યો? એ કે હા સર. હવે પી ઓફ એક્સ બરાબર 2, 2 વખત કાંટો મળે, 2 વખત કાંટો મળે, એ ઘટના તો સાવ સહેલી છે, માત્ર ટીટી. ચાલો ચાલો, પી ઓફ ટીટી એટલે ટી એટલે 1/4, 1/4, 1/16. તેથી માગેલ સંભાવના વિતરણ એક્સ અને પી એક્સ 0, 1 અને 2, 9/16, 6/16, 1/16. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ચાલો જોયું તમે આમાં? કે હા સર.